જામનગરમાં ફરી માફિયાગીરી સામે આવી છે. ગઈકાલે શહેરના ઓસવાળ કોલોનીમાં રહેતા એક પ્રોફેસરના ઘરમાં મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં કુખ્યાત જમીન માફિયામાં જયેશ પટેલની સીધી સંડોવણી સામે આવી છે. રણજીત સાગર રોડ પર આવેલા કૃષ્ણપાક તરીકે ઓળખાતી જગ્યાનો સોદો ફોક કરવા માટે જયેશ તેના સાગરિક તેવા ભાજપના નગરસેવા અતુલ ભંડોરી સાથે મળી ભાડુતી માણસો રોકી ફાયરિંગ કરવા બાદની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અતુલની નજીક પહોંચી ગઈ છે એ હોવાનું વિગતે ફરિયાદ મળી આવી છે. જામનગરનો કુખ્યાત જમીન માફિયા ભૂગર્ભમાં રહીને પણ કાયદો અને વ્યવસ્થા તરફ મારી રહ્યો છે. વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવણી સામે આવ્યા બાદ નાસ્તા ફરતા કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે ભૂગર્ભમાં રહીને પણ વધુ એક વખત જામનગર શહેરમાં દહેશતનો માહોલ ઊભો કર્યો છે. ગઈકાલે ઓસવાર કોલોની 3માં રહેતા મહિલા કોલેજના વ્યાખ્યાતા અને એસ્ટેટ બ્રોકર પરસોત્તમભાઈ રવજીભાઈ રાજાણીએ તાજેતરમાં રણજીત સાગર રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં આવેલ જમીનનો સોદો કરાવ્યો હતો. દરમિયાન આ જ જમીન અંગે કાનૂની વિવાદ ઊભો થયા બાદ વિવાદિત જમીન હડપી જવા માટે જમીન માફિયા જયેશ પટેલ સામે જુદી જુદી 3 ફરિયાદ નોંધાવાઈ હતી, જેની તપાસ હજુ શરૂ થાય તે પૂર્વ જમીન માફિયાએ વધુ એક ગુનો આચરી નાખ્યો છે. આ જમીનનો સોદો કેન્સલ કરવા માટે જયેશ પટેલ દ્વારા પોતાના 10 દિવસથી જયેશ પટેલે સતત ફોન કરી ધમકી આપી હતી. છેલ્લે 10 દિવસ પૂર્વ જમીનના મૂળ માલિક ભગવાનજીભાઈ સતવારાની ઓફિસ પર બેઠક થઈ હતી. આ બેઠકમાં જયેશને સાગરિત તરીકે ભાજપના નગરસેવક અતુલ ભંડેરી હાજર રહ્યા હતા અને તેઓએ પણ પોતાના ફોનમાંથી પ્રોફેસરને જયેશ પટેલ સાથે વાત કરાવી હતી. જયેશ પટેલે ક્રિષ્ના પાર્કવાળી જમીનના પ્લોટ્સના સોદા કેન્સલ કરવા જણાવ્યું હતું. આ સોદા પેટે 1 કરોડની ખંડણી અતુલને પહોંચાડી દેવા ધમકી આપી હતી. આ ધમકીને વશ નહીં થઈ અને ખંડણી પણ નહીં ચૂકવાતા ગઈકાલે રાત્રે જયેશ પટેલ અને અતુલે 6 અજાણ્યા શખ્સોને મોડી રાત્રે મોટરસાયકલ સાથે પ્રોફેસરના ઘરે મોકલી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. 6 શખ્સોએ બંગલા બહાર પડેલ પ્રોફેસરની કારની નિશાન બનાવી હતી. લાકડાના ધોકાથી કારનો પાછળનો કાચ તોડી નાખી કાર પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય 3 રાઉન્ડમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ 6 આરોપીઓ 3 બાઇકમાં નાસી ગયા હતા. બીજા દિવસે આ ઘટના અંગે પ્રોફેસરે સીટીસી ડિવિઝન પોલીસમાં આરોપી જયેશ પટેલ અને અતુલ ભંડેરી તથા તેના અજાણ્યા સાગરિતો સામે આઈપીસી કલમ 386, 507, 120B તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b), એજીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ઉપરોક્ત વિગતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. આજે પરસોત્તમભાઈ રૂદાની મારી ઓફિસમાં આવ્યા હતા. એને ફરિયાદ આપી છે કે કાલે 4 માણસો બાઇક પર આવીને એને ગાડી ઉપર ફાયરિંગ કરી છે. જ્યારે અમે એને વિગતવાર પૂછવામાં આવી તો એના છેલ્લા 15 દિવસથી જયેશ રાનપરિયા ઉર્ફે જયલું, જેને વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ પણ છે, વોટ્સએપ ઉપર દુબઈ અને 12નો નંબર અને ઇન્ટરનેટ કોલિંગથી એનો ધમકાવવામાં આવતા હતા. કાલે પણ અમે એક ભગવાનજી કંજારિયા છે એનો પણ LCBમાં બોલાવ્યો હતો કે આ ફરિયાદ આપી દે અને એને જો બી પ્રોટેક્શન જોઈતી હોય હું આપવા તૈયાર છું. એને બધા 4-5 પ્લોટ પટેલોનો વેચ્યા છે અને એમાં જો ફરિયાદી આજે છે એને વચ્ચે સોદો કરાવ્યો હતો અને એના અનુસંધાને મારી LCB એસઓજી અત્યારે અહીંયા છે. અમે 307, 120B, આર્મ્સ એક્ટ અને એક્સટોર્શન 100 એને બધી કલમ મુજબ જયેશ રાનપરિયા અને બીજા જે માણસોને ફાયરિંગ કરી છે એના વિરુદ્ધમાં FIR દાખિલ કરવામાં આવી છે. તમામ આસપાસ વિસ્તારનો CCTV ફૂટેજ અમે એકત્રિત કરી રહ્યા છે અને અમે આઇડેન્ટિફાય કરી લેશે કે કોણ એને લોકલ મદદ આપી રહ્યા છે. આ વખતે જો બી જેને બી એને મદદ આપી છે એને બધા 120B માં આ વખતે એનો ધરપકડ થશે.